नर्मदा जिल्लाना गरुणेश्वर खाते आवेल सब डिस्ट्रिक्ट हॉस्पिटल में विविध मांगणीओना मुद्दे आरोग्य कर्मचारीओ पोतानो विरोध करी रह्या छे। नर्मदा जिला पंचायतना आरोग्य कर्मचारी मंडल द्वारा बीएचओ कचेरी खाते विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। आ कार्यक्रममां मोटी संख्यामां आरोग्य कर्मचारीओ जोड़ाया हता। आज अमारे गुजरात राज्य महामंडल तरफ थी 28/3/2022 रोज थी जे हड़ताल माटे के कामगिरी रिपोर्टिंग कामगिरी शुरू अने रिपोर्टिंग बंद एना माटेनुं जे आंदोलन शुरू करवामां आव्युं छे एनो आज अमारो चौथो दिवस छे। अने आज जे एफएडब्ल्यू बहनों से नर्मदा जिल्लाना तमाम तालुका हेल्थ कचेरी खाते अमारे जे टेको मोबाइल जो ऑनलाइन एंट्री छे ते अमारे हाल में मेन प्रायोरिटी ऑनलाइन एंट्री बंधनी कामगिरी करवानी छे। तो ये टेको मोबाइल अमारे अमारे ऑफिस लेवले अमारे जमा कर हेतु थी आज अमे बधा एफएडब्ल्यू बहनों नर्मदा जिल्ला आरो हेल्थ कचेरी खाते अमे भेगा थया छे। शुं मांगणी छे तमारी? અમારે ઘણા આમ તો આગળ કેટલી હડતાલો થઈ, ત્રણ વખતે હડતાલો થઈ, તેમાં અમારે તો મેઇન મુદ્દા બધા હતા, પણ અત્યારે અમારે મેઇન મુદ્દો જે અમારે ગ્રેડ પે માટેનો છે એ ગ્રેડ પે અમને મળે જે અમારી માંગણી મુજબ એ પ્રમાણેનો અમારો મેઇન પ્રાયોરિટી છે એ મુદ્દા માટે। હા, આજે અમે ભેગા થયા છીએ એટલે અમે બધી બહેનો આજે અમારી ઓફિસ ખાતે અમે ટેકો મોબાઈલ જમા કરાવીએ છીએ અને જો અમારું આ નિવારણ નહીં આવે તો અમે લોકો 4 તારીખે જે ગાંધીનગર જે અમારે ધરણા પ્રોગ્રામ છે ત્યાં અમે ઉગ્ર આંદોલન કરવા માટે અમે જે ગુજરાત રાજ્યના જે મહાસંઘને અમે અમારા તરફથી પૂરેપૂરો સપોર્ટ આપીશું। આપનું નામ? અને મારું નામ બારિયા ઉષાબેન એમ છે, હું ગરડેશ્વર તાલુકાની સબ સેન્ટર ગરડેશ્વરની એફએડબ્લ્યુ બેન છું। આજે આ નર્મદા જિલ્લાની અંદર આપણી મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે જે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશથી અમે આ છેલ્લા 4 દિવસથી એક આંદોલન કરી રહ્યા છે, એ અમારી ઘણી બધી માંગણીઓ છે, પડતર માંગણીઓ જે 3-3 વખત સરકાર લોલીપોપ આપી રહી છે। અમે સરકારને વિનંતી કરી રહ્યા છે કે છેલ્લા ગયા 2 વર્ષથી આ વિશ્વ અને ભારતની અંદર જ્યારે કોરોનાની મહામારી જ્યારે ફેલાઈ રહી હતી ત્યારે આખા ગુજરાતની અંદર પાયાના કર્મચારીઓ જે વિવિધ કેડરના ગણાય, જેમ કે એએનએમ બહેનો, એફએડબ્લ્યુ બહેનો, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, તેઓ પોતે રાત દિવસ એક કરી પોતાના પરિવારની ચિંતા કર્યા વગર તેઓ પોતે કોવિડની સેવા સદા ઉજાગર 24/7 તેઓ સતત સેવા કરી અને આ કોરોનાને આજે માત આપી રહ્યા છે। અને બીજી પોલિયો જેવી બી કામગીરીની અંદર સફળતા પોલિયોને પણ નાબૂદ કરી દીધો છે। આવનાર દિવસોની અંદર 2024ને ટીબીને પણ અમે નાબૂદ કરવા જઈ રહ્યા છે। ત્યારે સરકારને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારી જે પડતર માંગણીઓ છે, જેમ કે ગ્રેડ પેની માંગણી છે, પછી પ્રમોશનની માંગણી છે, જૂની નવી પેન્શન યોજના બંધ કરો અને જૂની પેન્શન યોજના તાત્કાલ લાગુ કરો, અને સાથે સાથે જે શનિ રવિની જે પરિવાર માટે અમે જે રજાઓ માટે અમે જે ઈચ્છીએ છીએ એ 2 દિવસ, તે પણ હવે સરકાર અમને શનિ રવિની પણ રજા અમને આપે। આ માંગણીઓ સાથે આજે નર્મદા જિલ્લાની અંદર અમે આ રાજપીપળાની અંદર આજે જે માતૃ બાળ કલ્યાણ હેઠળ જે ટેકો મોબાઈલથી ઓનલાઈન એન્ટ્રી જે અમે પાડી રહ્યા છે અમારી બહેનો, એ આજે ટીએચઓ સાહેબશ્રીને રાજપીપળામાં અમે જમા કરાવ્યા છે અને આ કામને પણ અમે બંધ કરીએ છીએ। આવનાર દિવસોની અંદર જે ગુજરાત મહાસંઘ આયોગ મંડળ દ્વારા જે યોજનાઓ અમને આપશે તે પ્રમાણે કાર્યક્રમ કરશું, જરૂર જણાય તો ગાંધીનગર પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે વિધાનસભા ગૃહનો પણ ઘેરાવ કરવાનો કાર્યક્રમ હશે, તો પણ અમે સંગઠન શક્તિ એક કરી અમે લડીશું અને જીતીશું। જય હિન્દ, જય ભારત।